હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ બધા મજામાં હશો તો ચાલો એક તમારા માટે ખુશખબર લાવેલો છું આ ફ્રેન્ડ્સ આપણે જે કોમ્પિટેટિવ એક્ઝામો છે ને બે હજાર બાવીસ વર્ષ એક સુવર્ણ વર્ષ તરીકે કહી શકાય કેમ કે આજે બે હજાર બાવીસની અંદર ઘણી બધી એક્ઝામો આવવાની છે કે જે એક વધારે એક્ઝામ આવવાની છે કે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બંને દ્વારા ગ્રામ સેવકની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે ગ્રામ ગ્રામસેવકમાં કેટલી ભરતી છે કોણ કોણ ફોર્મ ભરી શકે છે ફી શું છે એનો સિલેબસ શું છે ગ્રામ ગ્રામસેવકની તો એ બધી વાત આપણે આ એક જ વિડીયોમાં કરવાના છે તો પ્લીઝ આ વિડીયો લાસ્ટ લગીને જોજો અને તમારા મિત્રોને આ વિડીયો વોટ્સએપ કે કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા શેર કરજો આથી બધા બધાને આ માહિતી મળી રહી તો ચાલો સ્ટાર્ટ કરીએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પંચાયત દ્વારા જે ગ્રામ સેવકની એક નવી ભરતી બહાર પાડવામાં આવેલી છે તો ગ્રામ સેવક જે વર્ગ ત્રણની આ જગ્યા કહી શકાય તો ક્યારથી ફોર્મ ભરાશે ઓજસની અંદર તમારા ઓજસમાં તમે આ ફોર્મ ભરી શકશો ક્યારથી ત્રીસ ત્રણ બે હજાર બાવીસના બપોરના તેર એટલે કે એક વાગ્યાથી તારીખ પંદર ચાર બે હજાર બાવીસ સુધી તમે આ ફોર્મ ભરી શકશો આ ડેટ યાદ રાખજો ત્રીસ ત્રણથી પંદર ચાર લગીને તમે આ ફોર્મ ભરી શકશો એટલે કે સોળક દિવસનો તમારા માટે ટાઈમ છે વહેલી તકે જેને પણ ફોર્મ ભરવાનું હોય ગ્રામ સેવકની અંદર હું તમને જે ક્વોલિફિકેશન લાયકાત આગળ જણાવું કોણ કોણ ફોર્મ ભરી શકે એ વહેલી તકે ફોર્મ ભરી દેજો એમાં જે તમારે પરીક્ષા ફી કેટલી આપવાની રહેશે કુલ સો રૂપિયા પરીક્ષા ફી આપવાની રહેશે અને તમે ઓનલાઈન પણ ફી પેમેન્ટ કરી શકો છો અને જે ઓફલાઈન તે પોસ્ટ ઓફિસ દ્વારા પણ તમે ફી પેમેન્ટ કરી શકો છો એ જે ઓફલાઈનની ડેટ નીચે મુજબ છે જે પંદર ચાર સુધીમાં કાઢી લેવાની જે રહેશે આ બધું ચલણ એ બધું એટલે ઓનલાઈન ઓફલાઈન બંને તમે ફોર્મ જે સોરી ફી પેમેન્ટ કરી શકો છો તો ચાલો આગળ જે મુખ્ય મુખ્ય બાબતો છે એ તમને હું જણાવું તો ચાલો કયા કયા જિલ્લાની અંદર કેટલી કેટલી જગા છે ગ્રામ સેવકની એ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અમદાવાદ આટલી છે અમરેલીમાં આટલી છે કુલ જગ્યા છે અમદાવાદમાં સિક્સટી નાઇન અમરેલીમાં ફોર્ટી ફાઈવ છે તો એમાં જનરલ આટલી જગ્યા છે આર્થિક રીતે એ ઈડબ્લ્યુસમાં એસીબીસી એ પ્રમાણે આ તમે જિલ્લા જિલ્લાવાઇઝ તમે બધી એ જે જગ્યા જોઈ શકો છો ને કુલ કેટલી છે તો નીચે જોઈએ આપણે તો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો કુલ કેટલી જગ્યા છે પંદરસો ને એકોતેર કેટલી પંદરસો ને એકોતેર જગ્યા છે ગ્રામસેવકની તો ફ્રેન્ડ્સ આ જે ભરતી છે ને ખૂબ જ મોટી કહી શકાય જે પણ આ ભરતીની અંદર શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એ હું તમને આગળ જણાવું જણાવું છું કે કોણ કોણ ફોર્મ ભરી શકે તો પ્લીઝ આ વહેલી તકે આ ભરતીમાં ફોર્મ ભરી દેજો પગાર શું છે એ બધું તમને આગળ હું જણાવું તો એક ફેરા તમે આ બધું જે જિલ્લા જિલ્લાવાઇઝ કેટલી છે એ જોઈ લેજો અને આની જે પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ઓકે એ પેલા જે મુખ્ય મુખ્ય બાબતો છે એ તમે જોઈ લો તો એક ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે નો મલ્ટિપલ એપ્લિકેશન એટલે કે કોઈ એક જ જિલ્લાની અંદર તમારે કોઈ અરજી કરવાની રહેશે એકથી વધુ જો તમે અરજી કરશો તો તમારી જે લાસ્ટ અરજી હશે ને એ માન્ય ગણાશે તો ચાલો આગળના જે મુખ્ય બાબતો હું તમને જણાવી દઉં મુખ્ય બાબત છે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે કઈ કઈ શૈક્ષણિક લાયકાત જો જોઈએ આપણે એક જ મિનિટ ચાલો ગ્રામ સેવક ક્લાસ થ્રીની એક્ઝામ આ જે ભરતી છે જેની અંદર સૌથી પહેલાં બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એક્સપેક્ટ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ઇન હોમ સાયન્સ કે જેમ કે બી એસ સી એગ્રિકલ્ચરમાં તમે કરેલું હોવું જોઈએ અથવા બીઈ ઈ એગ્રીકલ્ચરમાં કરેલું હોવું જોઈએ અથવા બી એસ સી તમે કરેલું હોવું જોઈએ તો ડિગ્રી ઓપટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઓર ઇન બાય અંડર ધ સેન્ટર ઓર સ્ટેટ એક્ટ ઇન્ડિયા તો આમાં તમારે શું છે કે જો તમે સાયન્સ જે એક તો તમારે બીએસસી એગ્રીકલ્ચરમાં જ અમે કરેલું હોવું જોઈએ અથવા તો બી બીઈ એગ્રીકલ્ચરમાં અથવા તો બીએસસી એસ હોર્ટિકલ્ચરમાં કરેલું હોવું જોઈએ તો તમે આમાં ફોર્મ ભરી શકશો આગળની આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર ડિપ્લોમા જો તમે એગ્રીકલ્ચર કરેલું હોય અથવા તો હોર્ટીકલ્ચર કરેલું હોય તો પણ ચાલશે રૂલ નંબર થ્રી જોઈએ કે અ કેન્ડિનેટ સોલ પ્રોસેસ ધ બેઝિક કોમ્પ્યુટર ઓફ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તમારા પાસે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જરૂરી છે અને અ કેન્ડિનેટ સોલ પાસે જ એડેપ્ટેડ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી લાઈક તમારે ગુજરાતી અને હિન્દીનું પણ નોલેજ હોવું જરૂરી છે અહીં તમારે વયમર્યાદા આપેલી છે વયમર્યાદાની અંદર જે છૂટછાટ એટલે કે જે અઢાર વર્ષથી તમે નાના ન હોવા જોઈએ અને છત્રીસ વર્ષથી મોટા ન હોવા જોઈએ એમાં છૂટછાટ પણ આપવામાં આવશે એ નીચે હું તમને જણાવું કેટલા વર્ષની તમને છૂટછાટ આપવામાં આવશે આ પ્રમાણે તમને છૂટછાટ આપવામાં આવે છે કેટેગરી પ્રમાણે સામાન્ય કેટેગરી મહિલાને પાંચ વર્ષ અનામત કેટેગરી પુરુષને પાંચ વર્ષ એ તમે જોઈ લેજો કેટલું છૂટછાટ છે તમારે હવે જોઈએ પગાર ધોરણ આમાં કેટલો પગાર છે તો તમને પગાર આપવામાં આવશે ઓગણીસ હજાર નવસો પચાસ કેટલો જે ક્લાસ થ્રીને ઓલમોસ્ટ બધાને એટલો જ પગાર હોય છે ઓગણીસ હજાર નવસો ને પચાસ જે પાંચ વર્ષ માટે તમને ફિક્સ જો આગળ જણાવેલું છે પ્રથમ પાંચ વર્ષમાં પાંચ વર્ષ માટે ઓગણીસ હજાર નવસોને પચાસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે એ પછી જેવી રીતના તમે આગળ યર જાય એ પ્રમાણે તમારે પગાર વધતો જશે એ બધું નિયમ પ્રમાણે થતું જશે અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત એ જે તમારે ઓજસની અંદર કઈ વેબસાઇટમાં ઓજસમાં જો અત્યારે હું તમને કઈ રીતના ફોર્મ ભરવાનું એ કહી ના શકું જો તમારે કઈ કઈ રીતના ફોર્મ ભરવો સોરી કઈ રીતના ફોર્મ ભરવું આ ભરતીની અંદર જો એનો વિડીયો જોતો જોતો હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરજો ઓકે યસ સર વિડીયો જોઈએ છે એવી રીતના કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવી જશે કે વિડિયો જોઈએ છે તો હું તમને એક નવો વિડીયો બનાવીને કઈ રીતના ફોર્મ ભરું એ હું તમને જણાવી દઈશ ચાલો આગળનું જે આપણે પરીક્ષા ફી તમે જોયું કે પરીક્ષા ફી તમારે જો જનરલ કેટેગરી કેટેગરીવાળાને જ જનરલ કેટેગરી કેટેગરીવાળાને જ પરીક્ષા ફી ભરવાની થશે બાકી જે અહીં એ એ પણ સો રૂપિયા અને જે આ જે બીજા કોઈને ફી ભરવાની થશે નહીં એસસી એસટી એસીબીસી એ ડબલ્યુ એસ કે એક્સ સર્વિસમેન કે ફિઝિકલ હેન્ડીકેપને કોઈ ફી ભરવાની થશે નહીં ખાલી જનરલ કેટેગરીવાળાને સો રૂપિયા ફી ભરવાની થશે ચાલો હવે સિલેબસ જોઈ લે કે આમાં શું જે પરીક્ષા લેવાની છે કેટલા માર્કની છે અને શું શું સિલેબસ છે મોસ્ટ આઈએમપી આ ટોપિક છે તો જોઈએ આપણે સૌથી પહેલાં તો સો માર્કનું પેપર હશે સો માર્ક કેટલા સો માર્ક અને સાઠ મિનિટ હશે હવે એમાં શું શું સિલેબસ છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ એ વીસ માર્કનું જનરલ નોલેજ પછી ગુજરાતી ગ્રામર અથવા તો લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર તો એ પણ પંદર માર્ગનો માર્ક્સનો હશે પછી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર પંદર માર્ક્સ અને આ ચોથું કુલ પચાસ માર્ગનું રહેશે એમાં શું શું આવશે એ હું તમને આગળ જણાવું જે ચોથા સેક્શન છે ને એમાં શું પચાસ માર્ગનું શું શું હશે મોસ્ટ આમાં જ તમારે વર્ક કરવાનું થશે આ ત્રણમાં જે આ બધાની અંદર મોસ્ટ ઓફ તો તમારે બધું કવર કરવું જ જોશે તો જ તમે મેરિટમાં આવી શકશો મોસ્ટ ઓફ આ પચાસ માર્ગમાં તમારે ધ્યાન દેવાનું થશે એ જોઈએ એમાં શું શું પૂછાય તો એમાં આજે પચાસ માર્ગનું છે ને એ આ બધા ટોપિકમાંથી પૂછાશે જોઈએ આપણે શું શું તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે મેથ્સને એ બધું જે રિઝનિંગ છે એ બધું હિસ્ટોરી ઓફ ઇન્ડિયા હિસ્ટોરી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા ગુજરાત બંનેનું છે જીઓ જીઓગ્રાફી ઇન્ડિયા જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા અને જીયોગ્રાફી ઓફ ગુજરાત ગુજરાત અને ભારતનું બંનેનું છે સ્પોર્ટ્સ આવશે ઇન્ડિયા પોલિટી આવશે પંચાયતી રાજ આવશે વેલફેર સ્કીમ આવશે ઇન્ડિયન ઇકો ઇકોનોમી પ્લાનિંગ આવશે સાયન્સ આવશે કરન્ટ અફેર આવશે આ બધા કુલ પચાસ માર્ગનું આમાંથી પૂછાશે તો જોઈએ હવે આગળની કોઈ માહિતી આપણા માટે આ એમ પી હોય તો હું તમને જણાવી દઉં ઓલમોસ્ટ તો બધું આવી ગયું છે આ વિડિયાની અંદર ચાલો હવે કંઈ આપણે માહિતી કોઈ બાકી રહેતી નથી ઓલમોસ્ટ મેં તમને બધી માહિતી આ વિડીયામાં જે જરૂરી માહિતી હતી એ મેં તમને જણાવી દીધી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો એક નવા જ વિડીયોમાં મળીશું અને પ્લીઝ આ વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રોના મિત્રો સર્કલ સાથે